મિત્રો મિત્રો આજે આપણે ધોરણ દસ માટેની નિદાન કસોટી છે એ આપણે જોવાના છીએ તો વિષય છે ગણિત માધ્યમ છે ગુજરાતી ટોટલ માર્ક છે એસી અને ત્રણ કલાક છે તો આ છે ધોરણ દસ માટેની નિદાન કસોટી તો અહીં આપણે જોઈએ વિભાગ એ એ તમારી પાસે વિભાગે આપ્યો છે એમાં લખ્યું છે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન છે યામ સમતલમાં બિંદુ માઇનસ ત્રણ પાંચ કયા ચરણમાં દર્શાવ્યો છે તો મિત્રોનો જવાબ આવશે બીજું ચરણ દ્વિતીય ચરણ ત્યાર પછી બીજો પ્રશ્ન છે જો એક્સ બરાબર બે વાય બરાબર ત્રણ યુ બરાબર માઇનસ બે અને વી બરાબર માઇનસ ત્રણ તો એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે એનો જવાબ આવશે ચોથા ચરણનું ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ત્રિકોણ એ બી સીમાં એ બરાબર ચાર અને બીસી બરાબર સાત હોય તો જવાબ આવશે ડી ત્રણ લેસ ધેન એસી લેસ ધેન અગિયાર ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સમાંતર બાજુ ચતુષ્કોનું ક્ષેત્ર ફળ તો એનો જવાબ આવશે ડી એક દુત્યાંશ ગુણના વિકરણનો ગુણાકાર આગળ જોઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનો જવાબ છે એક દ્વિતિયાંશ એટલે કે બી એક દ્વિત્યાંશ પાયો ગુણડા પાયોને અનુરૂપ વેધ ત્યાર પછીનું છે પી કેન્દ્રિત વર્તુળમાં ચાપ એ બી એ લઘુચાપ છે આર એ ગુરુચાપ પરનું એ અને બી સિવાયનું બિંદુ છે જો ખૂણો એ બરાબર એકસો પચાસ હોય તો ખૂણો એ શોધો તો મિત્રો એ પણ થશે એકસો પચાસ ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે ચાલીસના માપના ખૂણાના કોટિકોણનું માપ તો મિત્રો એમાં આવશે પચાસ કારણ કે ચાલીસ વત્તા પચાસ એટલે નેવું થાય તો એનો કોટિકોણ થશે પચાસ ત્યાર પછી વર્તુળની મોટામાં મોટી જીવા એ વર્તુળનો શું થાય તો કે વ્યાસ થાય ત્યાર પછીનું છે દસ સેમી બાજુની લંબાઈના સમભુજ દસ સેમી બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ તો મિત્રો આવશે એનો જવાબ આવશે પચીસ વર્ગનું ત્રણ ત્યાર પછી પ્રથમ ચાર બેકી સંખ્યાનો મધ્યક તો એનો જવાબ આવશે પાંચ ત્યાર પછી બરાબર ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરી કરતા તે બાદશાહ હોય તેની સંભાવના તો મિત્રો બાદશાહ હોયની સંભાવના છે એકના છેદમાં તેર ત્યાર પછી બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા બંને પાસા પરના અંકોનો સરવાળો ન હોય એની સંભાવના એકના છેદમાં નવ એકના છેદમાં નવ ત્યાર પછી આગળ જોઈએ તો નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો એમાં પેલું છે કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખા ખંડ એ વર્તુળની ત્રિજ્યા છે તો મિત્રો એ આવશે સાચું જીરો ત્રણ બિંદુ વાયક્સ પરનું બિંદુ છે એટલે કે વાયક્સ પર આવેલું બિંદુ છે તો એ આવશે સાચું ત્યાર પછી બંધ આકૃતિમાં બનાવેલ સોરી બંધ આકૃતિ બનાવવા માટે ઓછામાં ઓછી ત્રણ રેખાની જરૂર પડે છે તો એ આવશે સાચું ત્યાર પછી રેખિક જોડના દરેક ખૂણાનું માપ નેવું હોય છે તો એ ખોટું છે કારણ કે રેખિક જોડના ખૂણાનું માપ હોય છે એકસો એંસી ત્યાર પછી આગળ વધીએ ચોથો પ્રશ્ન આવે છે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે બે ગણી છે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો અહીં આપણે ધારી લેવાનું છે પેનની અને નોટબુકની કિંમત તો આપણે સમીકરણ સ્વરૂપે લખવું હોય તો એનો જોબ થાય એક્સ બરાબર ટુ વાય ત્યાર પછી આવે છે સાત સેમી ત્રીજિયાવાળા ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય છે ફોર પાય આર સ્ક્વેર હવે એમાં ફોર પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત ગુણણા આરની જગ્યાએ સાત ગુણણા સાત એક એક સાત ઉડાણ નાખવાના છે એટલે જે વધશે એનો ગુણાકાર કરવાનો ચાર ગુણા બાવીસ ગુણણા સાત એનો ગુણાકાર કરશો એટલે જવાબ આવશે છસો સોળ સેમી સ્ક્વેર તો આ રીતનો મિત્રોનો દાખલો થશે ત્યાર પછી નીચેના અવલોકનનો બહુલક શોધો તો મિત્રો બહુલક એટલે જે અવલોકન સૌથી વધુ આવતું હોય તો તમે જુઓ અહીંયા તેર છે એ સૌથી વધુ આવતું અવલોકન છે તો બહુલક થાય તેર ત્યાર પછીનું જો માહિતીના દરેક અવલોકનમાં પાંચનો વધારો કરવામાં આવે તો માહિતીના મધ્યકમાં શો ફેર પડે તો એનો જવાબ લખવાનો છે મધ્યકમાં પાંચનો વધારો મધ્યકમાં પાંચનો વધારો થાય ત્યાર પછીનું છે પી ઓફ ઇ બરાબર ઝીરો પોઈન્ટ સાડત્રીસ તો ઘટના E ના ઘટે તેની સંભાવના કેટલી થાય તો મિત્રો એનું સૂત્ર છે વન માઇનસ પી ઓફ ઇ આવશે વન માઇનસ પોઈન્ટ સાડત્રીસ એનો બાદ બાકી કરીએ તો એકમાંથી ઝીરો પોઈન્ટ સાડત્રીસ બાદ કરો એટલે ઝીરો પોઈન્ટ આ રીતનો એક્ઝામ્પલ ગણવાનો થશે ત્યાર પછી છેલ્લો છે એકના છેદમાં વર્ગમૂળ સાત ઓછા વર્ગમૂળ ચાર નો સમયકારક અવયવ લખો તો એનો સમયકારક અવયવ થાય છે વર્ગમૂળ સાત પ્લસ વર્ગમૂળ ચાર ત્યાર પછી આપણે આવે છે જોડકા જોડવાના તો નીચે આપેલા જોડકા યોગ્ય રીતે જોડવાના છે એમાં અહીંયા સૂત્રની સાચી જોડ મેળવો અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર થાય છે બીજું અર્ધ ગોળાનું ઘનફળ તો એની સામે આવશે પેલું ત્યાર પછી નીચેનું આપણે જોડકું જોડીએ એક્સ માઇનસ વાય નો સ્ક્વેર એનું સૂત્ર છે ત્રીજું અને એક્સ સ્ક્વેર ઓછા વાય સ્ક્વેર એનું સૂત્ર છે અહીંયા બીજું આ રીતના તમારા જોડકા થશે ત્યાર પછી વિભાગ બી આવે છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો તો આપણે જોઈએ વિભાગ બીનું સોલ્યુશન આપણે વિભાગ બીનું સોલ્યુશન જોઈએ તો અહીંયા આપણી પાસે પહેલો પ્રશ્ન છે બરાબર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એમાં અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે સાદરૂપ આપો તો અહીંયા પહેલું એક્ઝામ્પલ છે એમાં બેની બેના છેદમાં ત્રણ ઘાત ગુણણા બેની એકના છેદમાં ત્રણ ઘાત તો અહીંયા આધાર સરખા એટલે ઘાતનો સરવાડો થાય ઘાતનો સરવાડો કરો એટલે બે વત્તા એક છેદમાં ત્રણ એટલે ત્રણના છેદમાં ત્રણ 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 ઉઠશે બેની એક ઘાત એટલે બે ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે ત્રણની એકના છેદમાં પાંચ એટલે કે એક પંચમાંંશ ગુણ્યા સોરી ત્રણની એક પંચમાંંશ ઘાત એની ઉપર ચાર ઘાત છે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતનો થાય ગુણાકાર એટલે ત્રણની એકના છેદમાં પાંચ ગુણ્યા ચાર એટલે ઘાતનો ગુણાકાર કરશો એટલે ત્રણની ચારના છેદમાં પાંચ ઘાત થાય ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન સાતમો છે બહુપદી એક્સનો ઘન વધતા ત્રણ એક્સ વર્ગ વત્તા 3x એક્સ વધતા એકને એક્સ વધતા એક વડે ભાંગતા તો મિત્રો આ રીતનો તમેનો ભાંગાકાર જોઈ શકો છો અહીંયા એક્સ પ્લસ વન એને ભાંગા કરે છે એક્સનો ખંડ વધતા ત્રણ વર્ગ એક તો આ રીતનો ભાંગાકાર થશે ત્યાર પછી આપણે આગળ વધીએ આઠમો પ્રશ્ન છે અહીંયા બે એક્સ વધતા વાય બરાબર સાત સમીકરણના ચાર ઉકેલ મેળવો તો પહેલાં તમારે એક્સ બરાબર ઝીરો લેવાનું છે એક્સની જગ્યાએ ઝીરો મૂકશો એટલે બે ગુણા ઝીરો વધતા વાય બરાબર સાત માટે જીરો વધતા વાય બરાબર સાત વાય બરાબર સાત ત્યાર પછી તમારે એક્સ બરાબર એક લેવાનું છે તો બે એક્સની જગ્યાએ એક મૂકો એટલે બે એક ઉ બે વધતા વાય બરાબર સાત બેની બાદ બાકી કરો સાત ઓછા બે એટલે આવશે પાંચ એ જ રીતનો આ મુજબ થશે એક્સની જગ્યાએ બે મૂકો એટલે બે ગુણા બે એટલે ચાર થશે વાય ચાર વત્તા વાય બરાબર સાત માટે વાય બરાબર સાત ઓછા ચાર એટલે વાય બરાબર ત્રણ ત્યાર પછી એક્સની જગ્યાએ ત્રણ મૂકો એટલે બે ગુણ ત્રણ એટલે છ થાય સાતમાંથી છ બાદ કરો એટલે એક મળશે તો આ રીતનો આપણો આઠમો પ્રશ્નનો જવાબ થશે ત્યાર પછી આપણને વ્યાખ્યા પૂછી છે પ્રશ્ન નવમાં સમાંતર રેખાઓ અને રેખાખંડ તો આપણે જોઈએ વ્યાખ્યાઓ સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ એક જ સમતલમાં આવેલી બે ભિન્ન રેખાઓ પરસ્પર છેદતી ન હોય તો તે રેખાઓ સમાંતર કહેવાય છે બરાબર છે આ રીતની રેખાઓ હોય એને સમાંતર રેખા કહેવાય રેલવેના પાટા છે બરાબર એ સમાંતર રેખાનું ઉદાહરણ છે ત્યાર પછી રેખાખંડ અહીંયા મેં આકૃતિ દોરી છે એના પરથી આપણે બે ક્યાં છે રેખા એ બીના એ અને બી રેખા એ બીના એ અને બી ના સમાવતા બિંદુઓના ગણને રેખાખંડ એ કહે છે ત્યાર પછી આપણી પાસે આવે છે દસમો પ્રશ્ન એ બીસીડી લંબચોરસ છે જો એ બી બરાબર પાંચ સેમી બીસી બરાબર બાર સેમી હોય તો વિકર્ણ બીડી શોધો તો એ બીસીડી લંબચોરસ છે એટલે સામસામી બાજુ એ અને સીડી પાંચ થાય અને એસી સોરી બીસી અને એડી એ બાર સીમી થાય તો આપણે અહીંયા લખ્યું છે કે એબી બરાબર સીડી બરાબર પાંચ બીસી બરાબર એડી બરાબર બાર હવે તમે અહીંયા જુઓ તો આટલો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થયો બરાબર છે આ ભાગ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ થયો તો ત્રિકોણ એબીડી કાટકોણ ત્રિકોણ છે માટે બીડી કર્ણ થાય કર્ણનો વર્ગ બરાબર એબીનો વર્ગ વર્ગ બીડી બીડીનોર એટલે પાંચનો વર્ગ વધતા બારનોર પાંચનો વર્ગ 25 અને બારનો વર્ગ એકસો ચુમ્માલીસ એનું ટોટલ થાય એકસો ઓગણ અને અહીં આપણી પાસે બીડી વર્ગ છે તો આપણે વર્ગ દૂર કરીએ બાજુ વર્ગમૂળ થાય બીડી બરાબર એકસો વર્ગમૂળ થાય તેર ત્યાર પછી અગિયારમાં પ્રશ્ન આવે છે આકૃતિ એ સીડી ચક્રીય ચતુષ્કોણ છે એસી તથા બીડી તેના વિકર્ણો છે ખૂણો ડીબીસી પંચાવન અને ખૂણો બી એસી પિસ્તાલીસ હોય તો ખૂણો બીસીડી શોધો તો અહીંયા મેં તમને બાજુમાં આકૃતિ દોરીને આપી છે ખૂણો સીએડી બરાબર ખૂણો ડીબીસી બરાબર પંચાવન એક જ વૃત્તના એક જ વૃત્તના વૃત્તખંડના ખૂણાઓ છે માટે આ રીતનું તમે લખી શકો ખૂણો ડીએબી બરાબર ખૂણો સીએડી વત્તા ખૂણો બી એટલે પંચાવન વત્તા પિસ્તાલીસ એટલે થાય સો સેમી ત્યાર પછી આ વાક્ય લખવાનું છે ખૂણો ડીએબી વત્તા ખૂણો બી સીટી બરાબર એકસો એંસી એકસો એંસીમાંથી આપણે જે ડીએબી બી મેળા છે બાદ કરવાના એટલે એકસો એંસી ઓછા શું એટલે થાય છે એસી ત્યાર પછી બારમો પ્રશ્ન એક ત્રિકોણની પરિમિતિ બત્રીસ સેમી અને બે બાજુઓ આઠ સેમી અને અગિયાર સેમી તેનું ક્ષેત્રફળ શોધો ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુનો સરળ આપણને બે બાજુ આપી છે એટલે બે બાજુનો સરવાળો વત્તા ત્રીજી બાજુ તો બે બાજુનો સરવાળ છે આઠ વત્તા અગિયાર એટલે ઓગણીસ થાય એ બત્રીસમાંથી ઓગણી બાદ કરો એટલે કેટલા મળશે તેર અને પરિમિતિ એસ બરાબર અર્ધ પરિમિતિ એસ બરાબર પરિમિતિ પા બે બત્રીસ ભાયંગા બે એટલે સોળ ત્યાર પછી આપણે હેરોનું સૂત્ર લખવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવાનું આ સૂત્ર છે તમે નવ માત્રમાં શીખા છો એ છે

એટલે ચાર દુ આઠ અને વર્ગમૂળની અંદર પાંચ બે દસ એટલે કે પાંચ બે દસ ગુણના ત્રણ એટલે ત્રીસ થાય છે એટલે આઠ વર્ગ ગુણમાં ત્રીસ સેમી સ્ક્વેર આવે છે ત્યાર પછી અહીંયા આપણી પાસે આપ્યો છે તેરમો પ્રશ્ન એક લંબ નળાકારની ઊંચાઈ ચૌદ સેમી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અઠ્યાવીસ સેમી સ્ક્વેર હોય તો નળાકારનો પાયાનો વ્યાસ શોધો નળાકારની ત્રિજ્યા આર ઊંચા આપણે ચૌદ સેમી અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે આપી દીધું છે અઠ્યાસી સેમી સ્ક્વેર તો આપણે સૂત્ર લખ્યું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ટુ પાય આર બરાબર આપણે આપ્યું છે અઠ્યાવીસ અઠ્યાસી હવે ટુ પાયની જગ્યાએ બાવીસના છેદમાં સાત આર એમનું એચની જગ્યાએ ચૌદ અને અઠ્યાસી અહીંયા સાત દો ચૌદ ઉઠશે બાકીનું જે ગુણાકર્મ છે નીચે ભાંગાકર્મ એટલે આવું સ્ટેપ થાય આર બરાબર ના છેદમાં બે એક બે બાવીસ એટલે બાવીસ દુ ચુમાલી ચુમાલી દઉં અઠ્યાસી એટલે અઠ્યાસી ભાઈ અઠ્યાસી એટલે આર બરાબર મળશે એક સેમી હવે વ્યાસ મેળવો હોય તો બે ગુણા ત્રીજેનું સૂત્ર છે બે ગુણા એક એટલે બે એકું બે એટલે વ્યાસ થાય છે બે સેમી ત્યાર પછી ચૌદમો પ્રશ્ન આવે છે એક સિક્કાને સો વખત સોરી એક સિક્કાને એક સિક્કાને હજાર વખત ઉછાળતા એક સિક્કાને હજાર વખત ઉછાળતા નીચેની આવૃત્તિઓ મળે છે છાપ છે ચારસો ને પંચાવન કાટ છે પાંચસો પિસ્તાલીસ તો દરેક ઘટનાની માહિતી મેળવો તો કુલ પ્રયત્ન છે આપણી પાસે અહીંયા હજાર કુલ પ્રયત્ન છે એક હજાર હવે છાપ હોય તે ઘટના તો એને આપણે એ કહીએ છીએ છાપ એ ઘટના એ છાપ હોય તે માટે પી ઓફ એ બરાબર ચારસો પંચાવનના છેદમાં હજાર એટલે ઝીરો પોઈન્ટ ચારસો પંચાવન ત્યાર પછી ઘટના બી કાટ હોય તેની સંભાવના તો પાંચસો પિસ્તાલીસના છેદમાં હજાર એટલે ઝીરો પોઈન્ટ પાંચસો ત્યાર પછી પંદરમાં આવે છે કે જો એક્સ બરાબર બે અને વાય બરાબર એક હોય તો ટુ એક્સ વધતા ત્રણ વાય બરાબર કેનો એક ઉકેલ મેળવો અને કેની કિંમત મેળવો ઉકેલ હોય તો કેની કિંમત મેળવો આ સમીકરણ છે એમાં એક્સની જગ્યાએ બે અને વાયની જગ્યાએ ત્રણ લખવાના એટલે બે બે ચાર અને ત્રણ એક ત્રણ એટલે ચાર વત્તા ત્રણ એટલે સાત થાય તો કે બરાબર મળશે સાત ત્યાર પછી સોળમો પ્રશ્ન છે કે સાત વત્તા ત્રણ એક્સ એ ત્રણ એક્સનો ઘન વધતા સાત એક્સનો અવયવ છે કે નહીં તે ચકાસો તો અહીંયા એક્સ ત્રણ એક્સનો ઘન વધતા સાત એક્સનું શૂન્ય સાત વત્તા ત્રણ એક્સ છે માટે આ રીતનો તમે લખી શકો સાત વત્તા ત્રણ એક્સ બરાબર માટે ત્રણ એક્સ બરાબર માઇનસ સાત એક્સ બરાબર માઇનસ સાતના છેદમાં ત્રણ ત્યાર પછી આની અંદર એક્સની કિંમત મૂકવાની છે એટલે આ પ્રમાણે સાદરૂપ આપશો એટલે આ રીતનો તમને જવાબ મળશે ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે એની આપણે અહીંયા ગણતરી કરી છે ત્રિકોણના બહિષ્કોણનો પ્રશ્ન છે બરોબર છે તમે એની રકમ પીડીએફમાં જોઈ શકો છો કઈ રીતની રકમ છે અને આ રીતની એની ગણતરી થશે તો ત્યાર પછી મિત્રો વિભાગ સી અને વિભાગ ડી આવે છે વિભાગ સી અને વિભાગ ડીનું સોલ્યુશન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું